કે જો આપણે તે ઘણીવાર વહેમમાં રહીએ છીએ, ભ્રમમાં રહીએ છીએ. શું અમને ખબર છે? કોઈ વ્યક્તિ ભક્ત ન હોય અને આપણે પુસ્તક વિતરણમાં ગયા હોય ને એને કહી તમે આ ભગવદ્ ગીતા લ્યો ને, પ્રભુજી હું ભલે ઇસ્કોનમાં નથી આવતો પણ મને 700 એ 700 શ્લોક મોઢે છે ગીતાના. હવે આવો વ્યક્તિ મળી જાય ને એટલે એને આપણે એમ થાય કે આને હું પ્રીચિંગ કરવું આપણે, પણ એને જ કરવું પડે. જે વ્યક્તિ એમ માનતો હોય કે મને ખબર છે, હું જાણું છું, તમારી પાસે જાણકારી ભલે ગમે એટલી હોય, તમે ઘરે ગીતા ભાગવત રામાયણ શાસ્ત્ર ગમે એટલું વાંચન કરતા હોય, અધ્યયન કરતા હોય, પણ જ્યાં સુધી તમે સત્સંગમાં ન જાઓ ત્યાં સુધી તત્વનો અનુભવ કોઈ દિવસ ન થઈ શકે. કેવલ જ્ઞાન વધે તમારું, તમે વાંચી વાંચીને શ્લોકો યાદ કરીને તમારું નોલેજ વધારી શકો, પણ એ તત્વની જે ઉપલબ્ધિ છે, એ તત્વનો જે અનુભવ છે, એ સત્સંગ વગર ક્યારેય ન થઈ શકે. જો આ પ્રમાણ છે પ્રસંગ, નારદ મુનિ સંપૂર્ણ ભાગવતના જ્ઞાતા છે, પણ એ ભાગવતની મહિમાની અનુભૂતિ ક્યાં થઈ? જ્યારે સનકાદિકોનો સંગ કર્યો એણે. એટલા માટે શાસ્ત્ર કહે છે સાધુ સંગ સર્વ શાસ્ત્ર કહે. ના જે ભક્તો એવું માને છે ને અમારે પ્રવચનમાં જવાની જરૂર નથી, અમારે સત્સંગમાં જવાની જરૂર નથી, અમારે કથા સાંભળવાની જરૂર નથી, અમારે મંદિરે જવાની જરૂર નથી, અમે ઘરે બધું કરી લેશું, અનંત જન્મો સુધી ભગવાનની આરતી કરતા રહ્યો, શ્રવણ કીર્તન માળાઓના મણકા ઘઈ નાખશો ને તોય ભગવત પ્રેમ પ્રાપ્ત નહીં થાય ક્યારે. જ્યાં સુધી સત્સંગ નહીં હોય અને એ સત્સંગ દ્વારા એ તત્વની અનુભૂતિ નહીં હોય, આ રહસ્ય છે ભાગવતનું. જોવો તમે વિચાર કરો, જે સંપૂર્ણ ભાગવતને જાણે છે, શ્રી નારદજીને ખબર નહોતી કે આ ભાગવતની મહિમા નહોતી ખબર. આ મહિમા ક્યારે ખબર પડી? જ્યારે સનકાદિકોનો સંગ થયો છે ત્યારે. એટલા માટે આ સંગ બહુ જરૂરી છે. પણ જોવો દુર્ભાગ્ય એ છે કે જ્યારે જ્યારે સત્સંગ પ્રતિ શંકા ઉત્પન્ન થઈ જાય ને ત્યારે વ્યક્તિને આવો વિચાર આવે છે, મારે હવે ક્યાંય જવાની જરૂર નથી. આ વિચારમાં અનંત જન્મોનો લોસ થઈ જાય, અનંત જન્મ. એટલા માટે ભ્રમમાં રહેવાની જરૂર નથી. જો સત્સંગ એક એવી વસ્તુ છે કે આ સત્સંગ જો જીવનમાં હશે ને અને બાકી કોઈ ગુણ નહીં હોય તમારી અંદર, તોય તમારા ઉદ્ધારની સંભાવના છે સત્સંગના પ્રભાવથી. કેમ? કારણ કે મનમાં કોઈ પણ પ્રશ્ન આવશે, મનમાં કોઈ પણ ડાઉટ હશે, એ સત્સંગમાં જાશો ને તો સુલજી જશે. અને ઘરે બેઠા બેઠા મનમાં કોઈ પ્રશ્ન આવ્યા, કોઈ ડાઉટ થયા, કોણ સુલજાવશે? વાંધો નહીં, તમે ઘરે ભાગવત વાંચી નાખો, કોઈ ઇશ્યુ નથી, પણ એ ભાગવતમાં ઉઠવા વાળા જે સંશય છે આનું નિરાકરણ કોણ કરશે? કારણ કે સાધુમાં તો આપણને ભરોસો નથી, આપણને એ અભિમાન છે કે હું મારી જાતે સમજી લઈશ, હું મારી જાતે વાંચી લઈશ. આજ કમી છે સત્સંગમાં. શ્રદ્ધા જ્યારે ઓછી થઈ જાય ને ત્યારે આપણી ભક્તિમાં બ્રેક લાગે છે, એકદમ એ ભક્તિ ત્યાં ઊભી રહી જાય પછી. અને પછી આપણે જ એ પ્રશ્ન કરવા વાળા છીએ, બરાબર, પહેલા જેવો આનંદ હતો ને એ આનંદ હવે નથી. આનંદ એનો એ છે, કથા એની છે, ભક્તો એના છે, તું બદલી ગયો છે, આવી જા પાછો. અને પછી મોજ નો આવે તો કેજે એને. આનંદ સત્સંગ આ બધું જ એનું ઈ છે, ભાગવત એનું ઈ છે, હરિનામ એનું ઈ છે. બદલાવ આપણા ચિત્તમાં થઈ ગયો છે અને અહમના કારણે કે નહીં અમે જાણી લીધું છે, અમને ખબર પડી ગઈ છે. વિચાર કરો, જેણે વ્યાસદેવને ભાગવત આપ્યું છે અને એ નારદજી સનકાદિકોની શરણમાં છે. હવે સનકાદિકોને એવી અભિમાનથી વાત નથી કરતા નારદજી કે અરે વ્યાસને મેં ભણાવ્યો જ ભાગવત અને તમે મને શીખવાડો જ ભાગવત, આપણા જવાબ આવા હોય. એટલે આપણે કાંઈ પામતા નથી. અને નારદ મુનિની શરણાગતિએ નારદ મુનિ ભાગવતની મહિમાને પામી ગયા છે. અને જો સત્સંગની મહિમા કહેતા સુંદર શ્લોક કહે છે,
ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સતસંગમં ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃતમોહમદાંધકાર નાશં વિધાય હિતદોદયેત વિવેક. અનેક જન્મથી સંચિત પુણ્ય રાશિના ઉદયથી સત્સંગમં ચ લભતે વ્યક્તિને સત્સંગની પ્રાપ્તિ થાય છે. અને સત્સંગનું ફળ શું છે? મોહ અને મદ, આનું જે અજ્ઞાન, જે અંધકાર છે એનો નાશ થઈ અને વિવેકનો ઉદય થાય છે, વિવેક જાગૃત થાય છે. એટલા માટે આ સત્સંગ અતિ દુર્લભ છે.